नमस्कार दोस्तों, तमे जो रहा छो नवसारी लाइव। दिवसभरनी घटनाओथी अवगत करावता बुलेटिन झटपटमां जुओ आजना समाचार। સર્વોદય નગર મંદિરમાં આક્ષેપ પ્રતિ આક્ષેપ શું હતા જાણો, વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો વિશેષ અહેવાલ। પશુપાલન વિભાગ અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા 7 પશુ કેમ્પનું તારીખ 19/7/2022 થી 23/7/2022 સુધી આયોજન ચીખલી તેમજ ગણદેવી તાલુકાના અસરગ્રસ્ત ગામોમાં કરવામાં આવ્યું હતું, જેમાં 700 થી વધારે પશુઓ અને 200 થી વધારે પશુપાલકોએ લાભ લીધો હતો। તેલાડા ગામના સરપંચ સાથે વેશમાં પીએસઆઈ દ્વારા બેહુદુ વર્તનને લઈને ડીવાયએસપીને આવેદન પત્ર આપવામાં આવ્યું, વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો વિશેષ અહેવાલ। 24 કેરેટ સ્ટીલમાં ખરીદી કરો અને નવસારીની સૌથી મોટી નવરાત્રીમાં ગરબે ઘૂમો। નવસારીના સૌથી મોટા વાસણનો શોરૂમ 24 કેરેટ સ્ટીલ લાવ્યું છે અનોખી ઓફર। રૂપિયા 5,000ની ખરીદી કરો અને દક્ષિણ ગુજરાતના જાણીતા સાઈ ગ્રુપની મેગા નવરાત્રીનો સીઝન પાસ ફ્રી મેળવો। શહેરમાં જો એક જ સ્થળે બધી જ ગર્ભગૃહનો સામાન વ્યાજબી કિંમતે મળતો હોય અને સાથે આવી સ્કીમ હોય તો બીજે શું કામ ખરીદી કરવા જવાય, તો પહોંચી જાઓ 24 કેરેટ સ્ટીલ પટવા શેરી મોટા બજાર નવસારી। અને વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર। નવસારીથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર પૂર્ણા નદીના બ્રિજ પર ટ્રિપલ અકસ્માત સર્જાયો। રસ્તામાં પડેલા ખાડામાં એક કાર પડતા કારે બ્રેક મારી, જેની પાછળ અન્ય બે કાર પણ અથડાઈ, તેમજ અકસ્માતમાં ઇનોવા અને ક્રિએટા કારની વચ્ચે ઇકો કાર દબાઈ જતા ઇકો કાર પલટી મારી ગઈ હતી। સદનસીબે કોઈ પણ જાનહાનિ થઈ નથી, પરંતુ ત્રણેય કારોને ભારે નુકસાન થવા પામ્યું છે। સોનિયા ગાંધી માટે ઈડી દ્વારા સમન્સ મોકલાવાતા નવસારી કોંગ્રેસે વિરોધ વ્યક્ત કર્યો, વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો વિશેષ અહેવાલ। ગણદેવી રોટરી ક્લબનો શપથવિધિ સમારંભ યોજાયો। રોટરી ક્લબ ઓફ ગણદેવીનો સને 2022-23 વર્ષ માટે વરાયેલા પ્રમુખ ગણદેવીના પ્રકાશભાઈ ઠાકોરભાઈ નાયક અને પંડ્યા દેરીના નિલેશ પંડ્યાનો મંત્રી તરીકે શપથવિધિ સમારોહ ક્લબના સભ્યો મંત્રી અને તાલુકાના નામાંકિત આગેવાનોની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો। તેમજ આ તારીખ 25/7/2022 ને સોમવારે શ્રી કામેશ્વર મંદિર સંકુલમાં યોજાયેલ સમારોહમાં પુરોહિત તરીકે ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી તુષારભાઈ શાહે સોગંદ લેવડાવ્યા હતા। કરાડી ગામના વતની બાબુભાઈ તેમજ તેમના પત્ની પાર્વતીબેન છેલ્લા 50 વર્ષથી ટોરન્ટો કેનેડા ખાતે રહેવા માટે આવ્યા છે। તેમણે 1972 સાલમાં કરાડી ગામ છોડીને ટોરન્ટો કેનેડા ખાતે રહેવા માટે ગયા હતા। હાલમાં તેમણે BMW કાર ખરીદી છે, જે BMW કારની પ્લેટ નંબર પર તેમણે નંબરની જગ્યાએ કરાડી લખાવ્યું છે। જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે પ્લેટ નંબર પર નંબરની જગ્યાએ તેમણે કરાડી કેમ લખાવ્યું છે, ત્યારે તેમનું કહેવું હતું કે કરાડી તેમનું ગામ છે, ભલે કોઈ પણ દેશમાં કોઈ પણ ખૂણે તેઓ જાય, પરંતુ તેમને પોતાના ગામ પોતાનું કરાડી ઓલવેઝ તેઓ તેના પ્રત્યે પ્રાઉડ ફીલ કરે છે, એટલા માટે તેમણે BMW કારની પ્લેટ નંબર પર નંબરની જગ્યા પર કરાડી લખાવ્યું। શું આપ સંગીતના ઇન્સ્ટ્રુમેન્ટ ખરીદવા માંગો છો? તો રાશાની જુઓ છો, આજે જ મુલાકાત લો વિપુલ મ્યુઝિકલ એનેક્સ, કે જ્યાં આપને દરેક પ્રકારના સંગીતના ઇન્સ્ટ્રુમેન્ટ વ્યાજબી કિંમતે તેમજ સરળ હપ્તેથી પણ મળી શકે છે, જેવા કે હાર્મોનિયમ, કીબોર્ડ, ગિટાર, બ્લુટૂથ કરાઓકે સ્પીકર, રેડલ સ્પીકર, બેન્જો, ડ્રમ સેટ વગેરે જેવા તમામ લેટેસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ ખરીદવા માટે આજે જ અમારા શોરૂમની મુલાકાત લો। વિપુલ મ્યુઝિકલ એનેક્સ, મોટા બજાર મેઇન રોડ, કોલાજી કોલ્ડ્રિંકની બાજુમાં, ટાઉન પોલીસ ચોકીની લાઇનમાં, નવસારી, ગુજરાત। વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર। વાંસદાના ગંગાપુરમાં 12 ફૂટ લાંબો મહાકાય અજગર પકડીને જંગલની સીમમાં છોડવામાં આવ્યો।
વાંસદા તાલુકાના ગંગપુર ગામે પટેલ ફળિયામાં રહેતા રાકેશભાઈ સોલંકીના લાકડાના ભંડારામાં મોડી સાંજે એક મહાકાય અજગર નજરે પડતા ગભરાયેલા રાકેશભાઈને ગામના એનિમલ ગ્રુપને જાણ કરતા એનિમલ ગ્રુપના સભ્યોએ રાકેશભાઈના ઘરમાંથી મહામહેનતે આ 12 ફૂટ લાંબા મહાકાય અજગરને પકડવા સફળતા મળતા રાકેશભાઈના પરિવારને રાહતનો દમ લીધો હતો. એનિમલ ગ્રુપના સભ્યોએ આ મહાકાય અજગરને નજીકના જંગલની સીમમાં છોડી દીધો હતો. નવસારીના કુંભાર ફળિયા ગામ ખાતેથી 32,000 નો દારૂ પકડાયો. 2 ખેપિયાની અટકાયત તેમજ 3 ને વોન્ટેડ. નવસારી ગામ પોલીસની ટીમને બાતમી મળી હતી કે નવસારીના કુંભાર ફળિયા ખાતે થઈ એક સ્કોડા સુપર કાર દારૂનો જથ્થો સુરત તરફ લઈ જવાઈ રહ્યો છે. આ બાતમીને પગલે ગ્રામ્ય પોલીસની ટીમે કુંભાર ફળિયા બસ સ્ટોપ નજીક નાકાબંધી કરીને જાપ્તો ગોઠવ્યો હતો. તે દરમિયાન બાતમી મુજબની કાર આવતા પોલીસે તેને અટકાવી કારની તપાસ કરતા કારની પાછલી સીટ નીચે બનાવેલ ચોરખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ મળી આવ્યા હતા તેમજ કુલ રૂપિયા 2,82,800 ની કિંમતનો મુદ્દા માલ તેમણે કબજે લઈ પકડાયેલ કારમાં સવાર 2 ખેપિયા કામરેજના હતા તેમની અટકાયત કરી હતી. સાથે જ 3 વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કરીને તમામ 5 આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવા સાથે નવસારી ગ્રામ્ય પોલીસના PSI PV પાટીલ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે. ગણદેવીના રહેજ ખાતેથી 8 જુગારિયા પકડાયા. ગણદેવી પોલીસને માહિતી મળી હતી કે રહેજ ગામે કેટલાક ઇસમો ભેગા મળીને ગંજી પાનાનો જુગાર રમી રહ્યા છે. આ માહિતીને આધારે ગણદેવી પોલીસની ટીમે રહેજ ગામે છાપો મારી બળિયાદેવ મંદિર નજીક રહેતા 8 જુગારિયા પકડ્યા હતા તેમજ તેમની પાસેના રોકડા રૂપિયા 1470 કબજે લઈને તમામ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે ગણદેવી પોલીસના શૈલેષભાઈ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું ICU તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. ગણદેવીના એન્ધલ ધનોરી રોડ પરના ગરનાળામાં બાકોરું પડ્યું. ગણદેવી તાલુકાના એન્ધલ હાઈવેથી ધનોરી જતા માર્ગ વરસાદને લઈને ઠેર ઠેર ખાડાઓ પડ્યા છે. આ ખાડાઓ પૂરવાની કામગીરી હજુ થઈ નથી ત્યાં જ આ રોડ પર આવેલ એક ગરનાળા પર એક મોટું ભયજનક બાકોરું પડતા અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે. એન્ધલ હાઈવેથી ધનોરી જતા માર્ગ પર હાઈવે પછીના એટલે કે પહાડ ફળિયા આગળ આવેલ ગરનાળામાં વરસાદને લઈને પહેલા નાનો ખાડો પડ્યો હતો, પણ આ ખાડાનું રિપેરિંગ ન થતા ધીમે ધીમે એક મોટું બાકોરું પડ્યું છે. હાલમાં તો અહીં બાકોરામાં વનસ્પતિની ડાળીઓ નાખીને વાહન ચાલકોને સાવધાન કરાયા છે, પરંતુ માર્ગ અને મકાન ખાતા ગણદેવીના અધિકારીઓ સાવધ થયા હોય એવું લાગતું નથી, કેમ કે અઠવાડિયાથી બાકોરું એમનું એમ જ છે જેનું કોઈ સમારકામ થયું નથી. તો આ બાકોરાનું અને ખાડાઓનું રિપેરિંગ તાત્કાલિક થાય એ જરૂરી છે. વાંસી ગામે દરિયામાંથી ડીકમ્પોઝ હાલતમાં આશરે 35-40 વર્ષના યુવકનો મૃતદેહ તણાઈ આવ્યો છે, જેનો વાલી વારસાની તપાસ હાથ ધરવામાં આવી છે. ગત તારીખ 25-7-2022 સોમવારે અંબિકાપુરગ્રસ્ત ગણદેવી તાલુકાના દેવધા, વાંગરી, ભાથા વગેરે ગામોમાં વાઝા ફેમિલી વાલુવાલા ભરૂચ તરફથી 200 પરિવારોને તકિયા, ચાદર તેમજ બિસ્કીટની કીટનું વિતરણ કરવામાં આવ્યું. શાહીન ઉસ્માની વગેરે હાજર રહીને રાહત કાર્ય કરવામાં આવ્યું હતું. કોરોનાની વાત કરીએ તો આજરોજ નવસારી જિલ્લામાં 16 પોઝિટિવ કેસો નોંધાયા છે, જેની સામે 5 વ્યક્તિઓએ કોરોનાને માત આપીને તેઓ ઘરે પરત ફર્યા છે અને હાલમાં સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા 73 સુધી પહોંચી છે. વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો વિશેષ અહેવાલ.
હવામાનની વાત કરીએ તો આજે નવસારીનું મહત્તમ તાપમાન 30.5 અંશ સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 24.7 અંશ સેલ્સિયસ રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 90% જ્યારે સાંજે 82% રહ્યું હતું. હવાની ગતિ 6.9 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી.